તો હાલ એક મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટમાં સહકારી આગેવાન પરસોત્તમ પેપડિયાની એક પોસ્ટ હાલ તો સામે આવી રહી છે. રાજકોટના ક્ષત્રિય સમાજની બહેનોને ટેકો જાહેર કરતી આ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી છે. તો હું પાટીદાર હોવા છતાં આ ધર્મ યુદ્ધમાં ક્ષત્રિય સમાજની લાકડીનું સન્માન કરી ક્ષત્રિય સમાજની બહેનોને ટેકો જાહેર કરું છું. આ પ્રકારની પોસ્ટ હાલ તો તેમણે મૂકી છે. પુરુષોત્તમ પીપળિયા કે જેમની આ પોસ્ટ અત્યારે ફેસબુકમાં મૂકવામાં આવી છે, સહકારી આગેવાન છે તેઓ. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પરાક્રમ, જે પ્રકારની હાલમાં એક બાદ એક આ પોસ્ટ અને હવે તો પુરુષોત્તમ પીપળિયા જેમની પણ ફેસબુકમાં એક પોસ્ટ છે, બહેનોને હાલ સમર્થનની વાત કરવામાં આવી રહી છે. ચોક્કસ ગીતા, જે પરસોત્તમભાઈ પીપળિયા છે, રાજકોટના અગ્રણી સહકારી આગેવાન છે, કાયદાના નિષ્ણાંત છે, અને સાથે સાથે તેઓ ગમે ત્યારે પોતાની જે ફેસબુક અથવા તો અન્ય જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની વાત રજૂ કરતા હોય છે અને એમાં તાર્કિક રીતે રજૂ કરતા હોય છે. હાલમાં જે ક્ષત્રિય સમાજનું જે અસ્મિતાની લડાઈ જે ચાલુ છે તેને લઈને તેમના દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી છે. હવે આપણે સાહેબ સાથે વાત. સાહેબ, શું આ પોસ્ટ મૂકેલી છે? પોસ્ટ એટલા માટે મેં મૂકેલી, આ કોઈ વિરોધ માટે નથી, પરંતુ જે હકીકતો રજૂ કરવામાં આવી છે એ કલેક્ટિવ છે, સિલેક્ટિવ છે, કલેક્ટિવ નથી. હંમેશા કોઈ પણ ઇતિહાસને કલેક્ટિવ વાંચવો જોઈએ. માત્ર સિલેક્ટિવ વાંચી અને એનું તારણ આપવું એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી. સિલેક્ટ કલેક્ટિવ ઈ છે કે હજારો બહેનોએ, ક્ષત્રિય બહેનોએ જોર કરેલ છે. મહારાણી પદ્માવતી છે, એને પણ ઘણું બલિદાન આપેલ છે. એ સિવાય ક્ષત્રિય સમાજના અનેક રાજીઓએ બલિદાન આપેલ છે. આ બધાને સાથે મળીને જો કોમેન્ટ થઈ હોત તો મારી દૃષ્ટિએ એને આપણે પ્રમાણિત કરી શકાય હોત અને એને જસ્ટિફાય કરી શકાય હોત. અહીંયા સિલેક્ટ કોમેન્ટ્સને લઈને જે કરેલ છે એનાથી વિવાદ વૈકરો છે. એટલે મારો જે બહેનોની લાગણી દુભાઈ છે એને મેં ટેકો જાહેર કરેલો છે. સર, અત્યારનું જે આ જે આંદોલન ચાલી રહ્યું છે, જે લડાઈ ચાલી રહી છે ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણી, એ રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા છે, એમને ટિપ્પણી કરી પછી આપ બધું જાણકાર હશો, આપ બધું જાણતા હશો, ત્યારબાદની જે આ આંદોલન ચાલ્યું એને આપ કઈ રીતે જુઓ? મારી દ્રષ્ટિએ બહેનો જે બહેનોની લાગણી છે, દુભાણી છે, એ તદ્દન વ્યાજબી છે. કારણ કે આપ ટિપ્પણી જોઈ શકો છો, તો એને લાગણી દુભાણી હોય અને એ વિરોધ કરે તો એ વ્યાજબી છે. અને બધા સમજૂતીથી, એવું કોઈ નથી, સેવાના માધ્યમો ઘણા છે, સેવા કરી શકાય. માત્ર ઉમેદવાર થઈને ચૂંટણી લડવાથી ન સેવા થાય એવું તો હોતું નથી. તો મારી દૃષ્ટિએ રૂપાલાજીએ પણ સમાજના હિતમાં અને પક્ષના હિતમાં પોતે જ જાતે જ આ ચૂંટણી નહીં લડીને અન્ય કેટલા પણ ઉમેદવારો છે ભાજપના જ, એને આગળ કરીને આ વિવાદને પૂરો કરવો જોઈએ. સાહેબ, જે રીતે વાત કરવામાં આવે, કાયદાને સારી રીતે જાણો છો, જે રીતે ક્ષત્રિય સમાજની બહેનો છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે 385 કરતાં વધારે જો ઉમેદવારી થાય તો બેલેટ પેપરથી મતદાન થાય, એવી પણ એક વાત છે, આપ કઈ રીતે જુઓ છો? હા, કારણ કે એ માટે થઈને નહીં, અમુક ઉમેદવાર કરતાં વધારે થાય તો મારી દ્રષ્ટિએ એ જે ચૂંટણી કમિશન છે એની સગવડતા પ્રમાણે નિર્ણય લેતા હોય છે. કારણ કે બેલેટ પેપરમાં પણ 300 કે એવા ઉમેદવાર નોંધાય તો મારી દૃષ્ટિએ એ ચૂંટણી કરવી પણ ખૂબ જ મુશ્કેલ થાય. એટલે એમાં સંખ્યા ઓછી થાય એ રીતે એ કાર્યવાહી કરી શકે. રાજનેતાઓને આપ સારી રીતે જાણો છો, મોટાભાગના રાજનેતા કોઈ પણ પાર્ટીઓને આપને, મને ખબર છે, ખૂબ સારા સંબંધો છે. આ રાજનેતાઓની જે શું ચર્ચા છે, અંદરોઅંદરની જે ચર્ચાઓ? સાહેબ, મારી દૃષ્ટિએ પરસોત્તમભાઈ રૂપાલાજીએ જે કોમેન્ટ કરી એ કોમેન્ટની એને માફી પણ માગી લીધી, એટલે ત્યાંથી પ્રશ્ન પૂરો થવો જોઈતો હતો.
પરંતુ આ આંદ્રોઅંદરની લડાઈ છે. આ હું તો કહું છું કે ભાજપ અને ઓલા પરસોત્તમભાઈ અને ક્ષત્રિયો કરતાં પક્ષના અંદરોઅંદરના વ્યક્તિઓની લડાઈ હોય એવું અનુમાન છે. એટલે એકબીજાને ઉતારવા માટે અને આ લડાઈ હોય એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. વારંવાર પોતાની જે પોસ્ટ મુકતા હોય છે સમાજની અંદર, જે રીતે કોઈ આંદોલન હોય અથવા તો કોઈ પણ ઘટના